पालन के संग गैया चराए, गोपियों के संग रास रचाए। माखन चोर कृष्ण कन्हैया, बड़ा नटखट तेरा लाल ओ मैया। जय श्री कृष्ण। युग आएंगे युग जाएंगे, लोग गाते रहेंगे कृष्णा। चुप थाई जाओ देवकी, चुप थाई जाओ। केवी रीते चुप थाई जाओ स्वामी? ए बालक ना स्पर्श थी मारी ममता ए मने दुखी करी दी थी छे। मारा हृदय मा ममता नो सागर उमटी रह्यो छे। चारथी भाई ए एने मारा हाथ मा मुक्यो, त्यारथी विचारी रही छू हूँ केटली दुर्भाग्यशाली छू के माँ होवा छताए ना तो मारा संतान पर ममता लुटावी शकी, ना इनु पालन पोषण करीने दूध पीवरावीने माँ होवानु सुख पामी शकी। मने मारू बाळक जोईए, मने मारू बाळक जोईए स्वामी। देवकी तमे आ शुं करो छो? आटला ऊंचा स्वर मां बोल छो तो कंस ने जाण थई जशे के आपणो पुत्र कृष्ण छे, आपणो आठमो संतान। हूँ तमने विनंती करू छू, शांत थई जाओ देवकी, शांत थई जाओ। भाई मैया रड़े छे, जेवो अवसर मळे માતાના આંસુ લુછી આવજો। કંસ મામા માતાને ફરી રડાવશે ભાઈ, તો પછી કંસ મામાનો ન્યાય કરી દો નાનકા। એવો ન્યાય કરો કે કોઈ પણ મામા પછી ક્યારેય એની બેનને ન રડાવે। જાણો શું તમને પૂર્ણ વિશ્વાસ છે કે આ લોકો ગોકુળથી કૃષ્ણને લઈ આવશે? હા મહારાજ, ચોરી કરવામાં, લૂંટફાટ કરવામાં અને કોઈને પણ ઉપાડીને લઈ આવવામાં આ ટોળી પૂર્ણતઃ નિપુણ છે, એટલે જ હું આમને તમારી પાસે લઈ આવ્યો છું। અને હા મહારાજ, આ ટોળી જે પણ કામ કરે છે એ કામની વાત એક કાનથી બીજા કાન સુધી નથી પહોંચતી। મહારાજ, મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ટોળી ગોકુળથી કૃષ્ણને આમ ઉપાડી લાવશે। ગોકુળથી કૃષ્ણને ઉઠાવીને અહીંયા અમારી પાસે લઈ આવ્યા તો એક એકને, તો એક એકને પાંચ પાંચ સ્વર્ણ મુદ્રાઓ મળશે, એક એકને। હવે તમે જઈ શકો છો। ભાઈ, માં કમળા આ પ્રકારે સંતાઈ સંતાઈ ને કેમ આવે છે?
હમણાં જાણ થઈ જશે તમને. અરે કમળા, કેમ છે? ઠીક છું. સુમતી આવી. નારાયણ નારાયણ. પ્રભુ, આ કમળાનું મન તો ચોખ્ખું નથી લાગી રહ્યું. આપ ઉચિત કહી રહ્યા છો દેવર્ષિ. કમળા ચોરીના વિચારથી જ આવી છે. ચોરી? નારાયણ નારાયણ, એ શું ચોરી કરવા આવી છે ભગવાન? કૃષ્ણને. અરે આ તો અધર્મ કહેવાય. કળિયુગ દ્વાપરના દ્વાર ખટખટાવી રહ્યું છે. તો શું જે માનવ અન્ય લોકોની સંપત્તિ ચોરી કરતો હતો, શું એ હવે સંતતિ પણ ચોરવા લાગશે? નારાયણ નારાયણ. ભાઈ, માં કમળા મને લઈ જવા ઈચ્છે છે. તો જાઓ. હા હા જાઓ. ભાઈ, આપ એકલા અહીંયા? મારી ચિંતા નહીં કરો, મને તો અવસર મળશે. કઈ વાતનો અવસર? કંસ મામાને મોકલાવેલા અતિથિઓનું આતિથ્ય કરવાનું. એનો અર્થ માં કમળાને મને અહીંયાથી લઈ જવાની પ્રેરણા આપે દીધી છે. આવી પ્રેરણા દેવાની પ્રેરણા મેં તમારી પાસેથી જ લીધી છે નાનકા. આ આપે ઉચિત ન કર્યું ભાઈ. લાલા લાલા, મારો લાલો. અરે લાલા સાંભળો, શાંત રહેજો અને જરાય અવાજ ન કરતા. તમારી ઘણી કૃપા થશે. ઠીક છે, સુખી રહો દીકરા. ભાઈ, કમળા જાઓ છો? હા. નારાયણ નારાયણ, પ્રભુ કમળા તો કૃષ્ણને લઈને જતી રહી. કેટલી પુણ્યાત્મા છે આ કમળા. કૃષ્ણએ પણ એમનો જરા પણ વિરોધ ન કર્યો, રુદન વિલાપ પણ ન કર્યો કે કમળા મને લઈ જઈ રહી છે. આ માની મમતાનો પ્રભાવ છે દેવર્ષિ. માં પરમાત્માનું જ રૂપ છે. દરેક સંતાન માટે માં ભગવાન જ છે. તો પછી કોઈ પણ બાળક સ્વયંના ભગવાનનો વિરોધ કઈ રીતે કરી શકે? પછી ભલે એ કૃષ્ણ જ કેમ ના હોય, મમતાના છાયડામાં સર્વ કોઈ બે ક્ષણ વિતાવવા માંગે છે દેવર્ષિ. કૃષ્ણ પણ તો મમતાના છાયડામાં વિશ્રામ કરે છે. નારાયણ નારાયણ. બળરામ, રડો નહીં, તમે તો મોટા છો. તમને રડતા જોશે તો પેલો નાનકો પણ રડશે. કૃષ્ણને રડાવવા માંગો છો? નહીં ને, તો હસો 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 હસો. નહીં નહીં, આવી જા મારો પુત્ર. જોયું યશોદા, આપણો બળરામ કેટલો નટખટ થઈ ગયો છે. હવે તો ખોટું ખોટું રડવા લાગે છે. જેથી માં આવે અને ખોળામાં લઈને એને લાડ કરે. કેમ, હું સાચું કહું છું ને દાઉભાઈ? સાંભળ સુમતી, કૃષ્ણ ક્યાં છે? સૂતો છે શું? એનો અવાજ નથી સંભળાતો. કૃષ્ણ પારણામાં ક્યાં છે? શું કહ્યું? પારણું તો ખાલી છે. મેં વિચાર્યું આપ એને અંદર લઈ ગયા હશો. હું તો લાલાની પાસે ગઈ જ નથી.
ખાલી છે, ક્યાં ગયો લાલો? અવશ્ય કોઈ લઈ ગયું હશે એને, અહીંયા તો કોઈની પાસે નથી, ક્યાં ગયો? લાલા, લાલા! યશોદા, શું થયું? તમે એટલા ડરેલા કેમ છો યશોદા? યશોદા! લાલો, લાલો કે દેખાઈ નથી રહ્યો, ક્યાં કંસના માયાવી રાક્ષસ એને લઈને તો નથી ગયા ને? નહીં નહીં, એવું ન થઈ શકે, અહીંયા જ ક્યાંક હશે, જુઓ અહીંયા જ હશે. કોઈની પાસે નથી, સ્વયં ચાલીને તો નથી જઈ શકતો ને? અવશ્ય છે ને, આપ મારા લાલાને લઈને આવો, મને મારો લાલો જોઈએ. શાંત થઈ જાઓ યશોદા, શાંત થઈ જાઓ યશોદા, શાંતિથી મને વિચારવા દો. સુમતિ, જુઓ કોઈ ગોપી પાસે તો નથી આપણો લાલો? અમારામાંથી કોઈ પાસે લાલો નથી નંદરાયજી. તમે લોકો અહીંયા હતા, લાલો અહીંયા હતો, એકાએક ગાયબ તો ન થઈ શકે ને? સુમતિ, બહારની કોઈ વ્યક્તિ તો નહોતી આવીને આપણા ઘરમાં? નહીં નંદરાયજી, અહીંયા કોઈ પણ નહોતું આવ્યું. મારા લાલાને ગોતો, જાઓ ને. શું તો નંદરાયજી, યાદ આવ્યું, કમળા આવી હતી. કમળા? કમળા? જી હા. અત્યંત વાલા છો લાલા, કોઈને જાણ ન થઈ કે તમે મારા ખોળામાં છો. આજથી હું તમારી માં છું અને તમે મારા લાલા, માત્ર મારા. અચ્છા જણાવો લાલા, તમે મને શું કહેશો લાલા? માં? જાણો છો કૃષ્ણ, મારા પતિ અને મારી સાસુમાં મારાથી અત્યંત ઉદાસ છે. મારી સાસુમાં તો કહે છે કે સ્વયંના પુત્રના વિવાહ મારી સાથે કરીને એમણે ખોટું કાર્ય કર્યું છે. આટલા વર્ષો પશ્ચાત પણ હું માં નથી બની શકી. એ તો મારા પતિના બીજા વિવાહ કરવા ઈચ્છે છે, કિંતુ હવે એ અતિ પ્રસન્ન થઈ જશે, કારણ કે હવે મારી પાસે તમે છો, જેનું નામ છે કૃષ્ણ. હવે મને કોઈ નહીં સંભળાવે અને હવે મારા પતિના બીજા વિવાહ પણ નહીં થાય, હે ને લાલા? નાનકા, કેમ છો? અત્યંત લાડપ્રેમ થઈ રહ્યો છે મારી સાથે, હું પ્રસન્ન છું ભાઈ. હવે હું અહીંયા જ રહીશ, કમળામાની પાસે. તો હું તમારા વિના અહીંયા કેવી રીતે રહીશ? ભાઈ, આપના મનોરંજન માટે કંસ મામા અતિથિયોને મોકલશે ને, એમનું આતિથ્ય કરતા રહેજો. બળરામ, બળરામ કેમ રડે છે? શું થયું દીકરા, કેમ રડે છે? આને લાલો નથી દેખાઈ રહ્યો એટલે રડી રહ્યો છે. આપ શું વિચારો છો?
એજ કે કમળા કૃષ્ણને શું કામ લઈ જાય? એ તો કમળાના ઘરે જઈને જ ખબર પડશે. ચાલો, એમ પણ લાલા વગર કંઈ પણ નથી ગમતું. ખબર નહીં કેમ મને એવું જ પ્રતીત થાય છે કે લાલુ ત્યાં રડી રહ્યો હશે. નહીં. અરે લાલા, હું તારી સાથે રમી રહી છું. આપ હાથ આપ પોતાનો. ચાલો તમારા સાસુને શોધીએ. અઠારે પટારે દહીં ચટારે, લાલાની સાસુ ખોવાઈ ગઈ. કોઈ જાણે છે ક્યાં છે? તે જોયા એમને? નહીં. ચાલ જા, તું ઘરે જા, તારી માં બોલાવે છે. ચાલ આને પૂછીએ, તે જોયા લાલાની સાસુને? નહીં. તું પણ જા. ચાલ તું જણાવ, તું તો મેદાનમાં ઊભી હતી, તે જોઈ પેલી ડોશીને? અરે સાસુને ડોશી કહ્યું તો રડવા લાગ્યા? ચાલો ઠીક છે, હવે એમને ડોશી નહીં કહું. હવે તો તમે નહીં રડો ને. ચાલો તું જણાવીશ લાલાની સાસુની નિશાની શું હતી? અરે કહ્યું ને, નિશાની. ઘાસ ખાતી હતી, પાણી પીતી હતી, હાથમાં લોટો હતો અને થોડો વિશ્રામ કરતી હતી અને ધીરે 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 ચાલતી હતી. અરે લાલાની સાસુ મળી ગઈ. એ લોકો તમને લઈ જવા આવ્યા છે, કિંતુ હું તમને નહીં જવા દઉં. તમે તો મારા પુત્ર છો ને, મારા પુત્ર છો. કમળા, દરવાજો ઉઘાડ. દરવાજો ખોલો કાકી. કમળા, દરવાજો ખોલો. કમળા, દરવાજો ઉઘાડો કાકી. નંદ બાબા, ધક્કો મારો દરવાજાને, આપોઆપ ખોલી જશે. કોણ છે તું? હું કમળા. કેમ દોડી રહી છે? એ મારા પતિ અને મારી સાસુએ મને ઘરથી કાઢી મૂકી. હવે ક્યાં જઈશ? હું મારા પિયરે જાઉં છું. બાળકને લઈને. બોલતી કેમ નથી? બાળક તારું છે ને? બોલતી કેમ નથી? બાળક કોનું છે? આ મારું બાળક છે. મુખી, આ તો કોઈ ગાંડી લાગે છે. એક બાજુ કહે છે કૃષ્ણ છે અને બીજી બાજુ કહે છે મારો લાલો છે. હા, લાગે છે પોતાના લાલાને જ કૃષ્ણ સમજે છે. કૃષ્ણ
આપી દે. નહીં યશોદા, આ મારો પુત્ર છે, આ મારો લાલો છે. તમારો પુત્ર કઈ રીતે થયો? કમળા, મારો લાલો આ મારો છે, આ મારો છે. કમળા, મારો લાલો છે, આ મારો છે, આ મારો છે. નારાયણ નારાયણ પ્રભુ, પેલી ટોળીના સદસ્ય કેટલા દુર્ભાગ્યશાળી હતા કે તેઓ કૃષ્ણને ન ઓળખી શક્યા. ઓળખે પણ કઈ રીતે દેવર્ષિ? કૃષ્ણને ઓળખવા માટે ભક્તિમય નેત્રો જોઈએ, અને કૃષ્ણને જાણવા માટે મનુષ્યનું મન કૃષ્ણ ભક્તિથી ઓતપ્રોત હોવું જોઈએ. મનુષ્યના શરીરનો કણ કણ કૃષ્ણનો જાપ કરતો હોવો જોઈએ. કૃષ્ણ મોક્ષ દાતા છે એ ગુરુદેવ ગર્ગાચાર્યએ પણ કહ્યું હતું. પૃથ્વીલોકના સમસ્ત જીવ ભાગ્યશાળી છે કે કૃષ્ણ જેવા મોક્ષદાતા એમના ઉદ્ધાર હેતુ એમની સાથે છે. તો શું કૃષ્ણ સમસ્ત માનવ જાતિનો ઉદ્ધાર કરશે પ્રભુ? દેવર્ષિ, જેમના મનમાં કૃષ્ણને પામવાની ભક્તિ ચરમ સીમા પાર કરી લે છે એમનો ઉદ્ધાર થશે. આહ, નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.